મુસ્લિમ ફતો દરેક હિન્દુ લોકો વાંચીને આગળ મોકલો ખાસ બેન દીકરીઓને વચાવો ઉર્દુનો ગુજરાતી અનુવાદ નીચે આપેલો છે એટલે આ રીતે પહેલાં ઉર્દુમાં મેસેજ છે અને પછી એના નીચે ગુજરાતીમાં મેસેજ છે અને ગુજરાતીમાં મેસેજમાં લખ્યું છે પ્રિય મુસ્લિમ બહેનો અમારું લક્ષ્ય બે હજાર ચાલીસ સુધીમાં ભારતને ઇસ્લામિક બંધારણ બનાવવાનું છે મહત્વપૂર્ણ બાબતો આપણે કરવાની છે તમામ જ્ઞાતિ વ્યવસાયોના કામમાં આપણે નજીકથી પ્રવેશવું પડશે આવા અલગ અલગ મુદ્દાઓ છે જેમાં ચૌદ પંદર મુદ્દાઓ છે અને મુદ્દાઓ પછી નીચે લખ્યું છે કે ચાલો હિન્દુ સાથે વાત કરવાનું આપણું ધ્યેય ન ભૂલીએ અને એ બધા મિશન બે હજાર ચાળીસ પછીનો જે છે છેલ્લો પેરેગ્રાફ જે તમારી પાસે પણ આવ્યો હશે જેમાં લખ્યું છે આજના સવારે વાગ્યા સુધીમાં મુસ્લિમ સમાજ દ્વારા કરોડ કરાયા જ્યારે હિન્દુ ધર્મ દ્વારા માત્ર અઢી કરોડ ઇમેલ કરાયા બધા ટ્રસ્ટ ગુરુઓ સંપ્રદાયો આરએસએસ આટલો બધો પ્રચાર પ્રસાર કરે છે છતાંય ઇમેલ નથી થતા દરેક વ્યક્તિ પોતાના મિત્રો પરિવારમાં તેર તારીખ રાત્રે બાર વાગ્યા સુધી સખત ઝુંબેશ ચલાવી બધા સારા કાર્યમાં સહભાગી થઈએ એટલે આ પ્રકારનો મેસેજ તમારા આવ્યો હશે તમારા પરિવારમાં અને સગા સંબંધીઓમાં પણ બધાને આવ્યો હશે લગભગ નેવું ટકા સોસાયટીઓના ગ્રુપમાં આ મેસેજ કરવામાં આવ્યો છે હવે ગણેશ પંડાલોમાં અને મસ્જિદોમાં એક અભિયાન ચાલી રહ્યું છે ક્યુ કોડ સમર્થન અભિયાન વકફ એક્ટના સમર્થનમાં આ હિન્દુઓ અભિયાન ચલાવી રહ્યા છે જે સુધારા વિરોધ સરકાર લાવી રહી છે એના એના સમર્થનમાં જ્યારે વકફના વિરોધમાં મુસ્લિમો અભિયાન ચલાવી રહ્યા છે કે આ સુધારો ન આવવો જોઈએ શું છે આખો મુદ્દો વકફ એટલે શું મોદી સરકારનો પ્લાન શું છે જાણીએ આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું સેજલ વકફ કાયદામાં સુધારા અધિનિયમ મામલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠેર ઠેર એક ક્યુઆર કોડ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે હિન્દુ સંગઠનોએ ક્યુઆર કોડ સ્કેન કરીને વકફ સુધારા બિલના સમર્થનમાં અભિયાન શરૂ કર્યું છે કોડ સ્કેન કરીને લોકો મોટી માત્રામાં કરી રહ્યા છે ક્યુ આર સહિતના જે હિન્દુ સંગઠનો છે વીએચપીના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ તો વકફ એક્ટની સાથે સમગ્ર વકફ બોર્ડને નાબૂદ કરવાની વાત પણ કરી છે એમનું કહેવું છે કે અધિનિયમમાં સુધારા અંગે સરકાર દ્વારા લોકોના અભિપ્રાય માંગવામાં આવ્યા તો અમે ક્યુઆર કોડ લગાવીને આ બાબતે હિન્દુ સમાજને જાગૃત કરી રહ્યા છીએ અને લોકોને આ નવા સુધારા કાયદા વિશે જણાવી રહ્યા છીએ સામે એની સામે શુક્રવારની નમાજ માટે મસ્જિદોમાં આવતા મુસ્લિમ લોકોને પહેલાં વકફ એમેન્ડમેન્ટ બિલની ખામીઓ વિશે સમજાવવામાં આવે છે એમને એવું કહેવામાં આવે છે કે આ બિલ બંધારણની વિરુદ્ધ છે અને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે આપણને આનાથી નુકસાન થશે પછી નમાજ અદા કર્યા પછી ક્યુઆર કોડ સ્કેન કરીને એમને પોતાનો અભિપ્રાય આ એક્ટની વિરુદ્ધમાં આપવાનું કહેવામાં આવે છે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા મસ્જિદોમાં અભિયાન શરૂ કરાવવામાં આવ્યું છે એટલે હિન્દુઓ સમર્થનમાં છે આ જે સરકાર વકફ એક્ટ સુધારા બિલ લાવી રહી છે અને મુસ્લિમો એના વિરોધમાં પોતપોતાના પ્રતિભાવો આપી રહ્યા છે અને એના માટે પોતાના સગા સંબંધીઓને તમામને મેસેજ કરી રહ્યા છે ક્યુઆર કોડ મોકલી રહ્યા છે ક્યાંક ગણેશ પંડાલોમાં ક્યુઆર કોડ લાગી રહ્યા છે ક્યાંક મસ્જિદોમાં ક્યુઆર કોડ લાગી રહ્યા છે એટલે અભિયાનો શરૂ થયા છે વાત એ કરવી છે કે આ વકફ છે શું બહુ જ સાદી ભાષામાં કહું તો વકફ એટલે દાન કરવું વકફ એટલે કોઈ પણ જંગમ અથવા સાવર મિલકત છે જે કોઈ પણ મુસ્લિમ અલ્લાહના નામે ધાર્મિક હેતુથી અથવા સામાજિક સેવા તરીકે દાન કરી શકે છે વકફની મિલકતો ખરીદી નથી શકાતી કે કોઈને વેચી પણ નથી શકાતી એકવાર વકફની મિલકત દાન કરી દીધી પછી એને ક્યાંય કોઈ પડકારતું નથી એના માટે અલગ કોટ છે વકફની મિલકતોમાં એને સંબંધિત તમામ પક્ષોનો રસ એટલે છે છે કે બોર્ડ પાસે બહુ જ મોટી સંખ્યામાં મિલકતો લાખ લાખ સંપત્તિ કુલ ચાર લાખ એકર જમીનમાં ફેલાયેલી છે દેશમાં સંરક્ષણ મંત્રાલય અને ભારતીય રેલવે પછી જો કોઈ સૌથી વધુ સંપત્તિ ધરાવતું હોય તો એ છે વકફ બોર્ડ આ ત્રણેય પાસે દેશમાં સૌથી વધુ જમીનોની માલિકીનો હક છે વકફ બોર્ડને કોઈ પુરાવા આપવાની જરૂર રહેતી એકવાર એવું કહી દે કે આ વકફની સંપત્તિ છે પછી પતી ગયું ઈદગાહ કબ્રસ્તાન ખેતર મકાન કે બગીચો કોઈ પણ પ્રકારની મિલકતોને વકફ કરી શકાય છે એટલે દાનમાં આપી શકાય છે વકફની ની મોટા ભાગની મિલકતો મસ્જિદો ઈદગાહ અને ખેતર છે ભારત સરકારે વકફની સંપત્તિના સંચાલન અને જાળવણી માટે વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલની રચના કરી વકફ બોર્ડ એ એવી સંસ્થા છે જે અલ્લાહના નામે દાનમાં આપેલી મિલકતની જાળવણી કરે છે ઉદાહરણ તરીકે જ્યારે ઇસ્લામ ધર્મના અનુયાયીઓ એમની કોઈ પણ જંગમ અથવા સ્થાવર મિલકતને જકાત તરીકે આપે છે તો એ મિલકતને વકફ કહેવાય છે જકાત ચૂકવ્યા પછી આ મિલકત પર કોઈની માલિકીનો અધિકાર નથી અને અલ્લાહની મિલકત ગણવામાં આવે છે અને એની દેખભાળ વકફ બોર્ડને સોંપવામાં આવી છે આ સંસ્થાએ મિલકતને લગતા તમામ કાયદાકીય કામ જેમ કે વેચાણ ખરીદી ભાડા સંભાળે છે એકવાર કોઈ વ્યક્તિ આ વકફ આપી દે તો એ મિલકત ક્યારેય પાછી લઈ શકાતી નથી અને વકફ બોર્ડ ઈચ્છે એમ એનો ઉપયોગ કરી શકે છે દેશમાં વકફ બોર્ડની રચના ક્યારે થઈ

આ પછી વર્ષ નવો વકફ બોર્ડ કાયદો આવ્યો અને બે હજાર એમાં સુધારા કરવામાં આવ્યા હવે સરકાર વકફ બોર્ડના દાવાઓની ચકાસણી ફરજીયાત બનાવવા પર વિચાર કરી રહી છે મીડિયા રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકાર વર્તમાન વકફ બોર્ડ એક્ટમાં લગભગ ચાળીસ જેટલા સુધારા કરવા માંગે છે જે મિલકતો માટે વકફ બોર્ડ અને માલિકો વચ્ચે વિવાદ છે એના માટે પણ વેરિફિકેશન ફરજિયાત બનાવી શકાય છે ઘણા અહેવાલો પ્રમાણે સરકારનો ભાર વકફમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર છે અને સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વકફ બોર્ડની સંપત્તિ સંબંધિત સત્તા પર સરકાર નિયંત્રણ કરશે અને મોટા ભાગનો વિવાદ આ બાબતને લઈને જ ચાલી રહ્યો છે આ બિલની જોગવાઈઓ પ્રમાણે જે વ્યક્તિએ પાંચ વર્ષ સતત મુસ્લિમ ધર્મનું પાલન કર્યું હોય એ જ વ્યક્તિ દાન કરી શકે છે આ ઉપરાંત દાન કરનાર વ્યક્તિ જે તે સંપત્તિના માલિક પણ હોવા જોઈએ વકફ કાયદામાં બે પ્રકારની વકફ સંપત્તિનો ઉલ્લેખ છે પ્રથમ વકફ અલ્લાહના નામ પર હોય છે એટલે કે એવી સંપત્તિ જે અલ્લાહને સમર્પિત કરી દેવામાં આવી છે અને આ સંપત્તિ પર કોઈનો એ વારસાગત અધિકાર રહેતો નથી બીજી વકફ સંપત્તિ વકફની એવી સંપત્તિ છે જેની સાર સંભાળ વારસદારો કરે છે આ બીજા પ્રકારની વકફ સંપત્તિ માટે નવા બિલમાં જોગવાઈ કરવામાં આવી છે કે આ સંપત્તિમાં વારસાનો અધિકાર મહિલાઓ માટે ખતમ ન થવો જોઈએ આ પ્રકારે દાન કરેલી સંપત્તિ એક વખત સરકારી ચોપડે ચડી જાય એ પછી જિલ્લાના કલેક્ટર એનો વિધવા મહિલાઓ કે અનાથ બાળકોના કલ્યાણ માટે ઉપયોગ કરી શકે છે જે સંપત્તિ અથવા જમીન પર પહેલાથી જ સરકારનો કબજો હોય અને વકફ બોર્ડે પણ આ સંપત્તિ પર પોતાનો દાવો કર્યો હોય તો એ સંજોગોમાં નવા બિલ પ્રમાણે વકફ બોર્ડનો દાવાનો આધાર ડીએમના વિવેક પર રહેશે નવા બિલ પ્રમાણે વકફના દાવા જમીન પર જો સરકારનો કબજો હોય તો કલેક્ટર આ જમીન વિશે પોતાનો રિપોર્ટ સરકારને મોકલી શકે છે કલેક્ટરના રિપોર્ટ પછી જો એ સંપત્તિને સરકારી સંપત્તિ ગણવામાં આવે તો સરકારી રાજસ્વ રેકોર્ડમાં એની નોંધણી સરકારી સંપત્તિ તરીકે કરવામાં આવશે સંસદમાં રજૂ કરવામાં આવેલ વકફ બિલમાં વકફ બોર્ડનો સર્વેનો અધિકાર ખતમ કરી દેવામાં આવ્યો છે બિલની જોગવાઈ પ્રમાણે વકફ બોર્ડ હવે સર્વે કરીને એ ન જણાવી શકે કે કોઈ સંપત્તિ વકફની છે

જ્યારે વકફની કુલ સંપત્તિમાં પંદર ટકા સંપત્તિ અને આવકની ભાગીદારી શિયા સમુદાય પાસે હોય વકફ બોર્ડની જમીનનો અત્યાર સુધી દુરુપયોગ થતો રહ્યો છે એવો આરોપ છે મોટા ભાગની જમીનો વહેંચી નાખવામાં આવી છે જે જમીનો તમે દાનમાં આપો છો એને વહેંચી નાખવામાં આવી હોવાનો આરોપ છે વકફ બોર્ડે પોતાનું કામ જો સાચા અર્થમાં કર્યું હોત તો આખા દેશમાં મુસ્લિમોનો વિકાસ સ્પષ્ટપણે જોવા મળ્યો હોત વડીલોએ પોતાની મિલકતો અર્પણ કરી દીધી હતી જેથી એની આવકથી મુસ્લિમોના ગરીબ અને નબળા છોકરા છોકરીઓના શિક્ષણની સારી વ્યવસ્થા થઈ શકે પણ એવું થયું નથી એટલે સુધારા બિલ સરકાર લાવી છે જેને હાલ સરકારે જેપીસીમાં મોકલ્યું છે જોવાનું એ રહેશે કે આગળ શું થાય છે તમે મુદ્દા પર શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર